વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે પરફેક્ટ માપ સાથે અને સરસ સોફ્ટ એવી સુખડી બનાવીશું. મિત્રો, જો તમારે કઠણ સુખડી બનતી હોય તો તમે આ રેસીપી એક વખતથી જરૂરથી ટ્રાય કરજો. તમે માનશો નહીં કે તમારી સુખડી આટલી સરસ સોફ્ટ થઈ છે. તમે જોઈ શકો છો સુખડી મસ્ત આપણી પોચી બની છે. તમને એક ભાંગીને બતાવું, એકદમ સરસ સરળતાથી તૂટી જાય એવી સુખડી બની છે. મારા 95 વર્ષના દાદા પણ આસાનીથી ખાઈ શકે તેવી આ સુખડી છે. તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે મોડું કર્યા વગર મસ્ત આપણે સુખડી બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લઈશું, જે આપણે રોટલીમાં લઈએ છીએ તે ઝીણો લોટ, અને તેને આવી રીતે આખો ભરીને લેવાનો છે. ડાયરેક્ટ ડબ્બામાં કપને આમ બોળીને લેવાનો છે. સેજ પણ થોડો ઓછો હોય એવી રીતે નથી લેવાનો, આવી રીતે કટ ટુ કટ લેવાનો છે. આમ આપણે આવી રીતે 2 કપ ઘઉંનો લોટ લઈશું. તમે કોઈ પણ વાટકીના માપથી તે વાટકી સેટ કરીને ઘઉંનો લોટ લઈ શકો છો. અને પછી આવી રીતે 1/2 કપ લઈશું. આમ ટોટલ આપણે આવી રીતે 2.5 કપ ઘઉંનો લોટ લેવાનો છે. અને ગ્રામની અંદર મેઝર કરીએ તો 300 ગ્રામ છે. 1 કપની અંદર 120 ગ્રામ ઘઉંનો લોટ સમાય છે. તો હવે આપણે આને સાઈડ ઉપર રાખીશું. પછી આપણે ગોળ લઈશું. ગોળ આવી રીતે મોટા ગાંગડાવાળો હોય તો તેને નવરાશના સમયમાં છીણી લેવો. તમે ચપા વડે પણ કટ કરી શકો છો. અને તમે આવી રીતે જે દેશી ગોળ આવે છે તે પણ આ ગોળની બદલે લઈ શકો છો. તો ગોળ આપણે આવી રીતે 1 કપ અને 1/4 નું 1/8 કપ લઈશું. અને ગ્રામની અંદર મેઝર કરીએ તો 180 ગ્રામ છે. તો આપણે ગોળને પણ સાઈડ ઉપર રાખીશું. પછી આપણે કપમાં ઘી લઈશું. આવી રીતે કટ ટુ કટ લેવાનો છે. 1 કપ ઘી લીધેલું છે અને ગ્રામની અંદર મેઝર કરીએ તો 220 ગ્રામ છે. તો મિત્રો, આપણે કઢાઈ લઈ લીધી છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી દીધેલી છે. ઘી આપણે ઉમેરી દઈશું. અને જે કપમાં ઘી ચોટેલું છે તેની અંદર જે આપણે માપથી કાઢેલો લોટ છે તેને આમાં ભૂસી લઈશું, એટલે આપણને કપને ઉટકવાની પણ સરળતા રહે. તો મિત્રો, આપણે કપને સરસ લોટ વડે ચોખ્ખો કરી લીધેલો છે અને સાથે સાથે આપણું ઘી પણ ઓગળી ગયું છે. તેની અંદર આપણે લોટ ઉમેરી દઈશું અને આપણે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ લોટને શેકીશું. તમે આવી રીતે ઝીણા લોટની બદલે સેજ કરકરો હોય, એટલે થોડોક જાડો લોટ હોય, તેની સુખડી પણ બનાવી શકો છો. લોટને આપણે સતત હલાવતા રહીશું. મિત્રો, તમે આવી રીતે પરફેક્ટ માપથી બનાવશો તો તમારી સુખડી સરસ બનશે. અને જો તમે કપમાં સેજ વધઘટ લઈને કરશો તો ક્યારેક ઘી વધારે થઈ જશે અથવા તો ક્યારેક ગોળ વધારે થઈ જશે. એના કરતાં તમે આવી રીતે સરસ આખા કપ ભરી અને માપથી કરશો તો એકદમ સુખડી પરફેક્ટ અને સરસ સોફ્ટ થશે. સેજ પણ આપણે લોટ શેકવામાં ઉતાવળ નથી કરવાની, નહીતર આપણો લોટ લાલ થઈ જશે પણ આમ ખાવામાં કાચો લાગશે. મિત્રો, આપણે ઘીની અંદર જ્યારે લોટ ઉમેર્યો તેની 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ આપણને હલાવવામાં મજા આવે એવો હલકો થઈ ગયો છે. થોડોક લાલ પણ થઈ ગયો છે, પણ આપણે તેને હજી વધારે શેકીશું. તો મિત્રો, આપણો લોટ સરસ બ્રાઉનિશ કલરનો, એટલે કે બદામી થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો હવે તેને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું, જેથી આપણો લોટ વધારે શેકાઈ ન જાય અને લાલ ન થઈ જાય. આવી રીતે હું કથરોટની અંદર ઉમેરી દઉં છું. આમ આપણે સરસ કથરોટમાં લઈ લીધેલો છે અને તેને આમ 1 મિનિટ માટે ફેરવ્યા કરીશું, જેથી તેમાંથી ગરમ વરાળ નીકળી જાય અને જલ્દી ઠંડો થાય.
કન્ટિન્યુ આપણે હલાવવાની જરૂર નથી. વચમાં ગેપ પડે તે સમયમાં આપણે એક પ્લેટને સરસ ઘી વડે ગ્રીસ કરી લઈશું. તો મિત્રો, આપણે એક મિનિટ માટે ઠંડુ કરી લીધેલું છે. તેની અંદર આપણે જે છીણેલો ગોળ હતો તે ઉમેરી દઈશું અને તેને સરસ આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો ગોળ જેવો મિક્સ થયો તેવું તે મિક્સચર કઠણ થવા આવ્યું છે, પણ આપણે ગોળને સરસ એકરસ થાય તેવો મિક્સ કરી લેવાનો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે. તેને આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ હતી તેની અંદર ટ્રાન્સફર કરી લઈશું. ધ્યાન રાખવું, આપણી જે કથરોટમાં મિક્સર હતું એટલે તે પણ ગરમ થઈ ગઈ હશે. અને હવે તેને આપણે તવેતા વડે સ્પ્રેડ કરી દઈશું. સુખડી જેમ પાતળી હશે તેમ વધારે ખાવામાં સોફ્ટ થશે. આમ આપણે કિનારીને દાબતા જશું અને સરસ લેવલિંગ કરતા જશું. તો તમે જોઈ શકો છો સરસ આપણે લેવલ કરી લીધેલું છે. તમને આવી રીતે તાવેતાથી ન ફાવે તો તમે વાટકીને નીચે ગ્રીસ કરી તેનાથી પણ સરસ સ્પ્રેડ કરી શકો છો. તો મિત્રો, 5-10 મિનિટ પછી આપણે કાપા લગાવી લઈશું. હું અહીં મીડિયમ કાપા લગાવું છું. તમારે નાની મોટી જેવા પીસ જોતા હોય તેવા તમે કાપા લગાવી શકો છો. અને આવી રીતે સહેજ સહેજ ગરમ હોય ત્યારે જ તેમાં કાપા કરી લેવા. અને મિત્રો, તમે આની ઉપર કોપરાનું ખમણ પણ ભભરાવી શકો છો. તો હવે આપણે તેને સરસ સેટ થવા દઈશું. એકદમ ઠંડી થઈ જાય એટલે આપણા બધા પીસ સરસ બહાર નીકળી જશે. તો મિત્રો, આપણી સુખડી સરસ સેટ થઈ ગઈ છે, તેને આપણે કાઢી લઈશું. એકદમ સરસ સોફ્ટ થઈ છે. તો તમે પણ ઘરે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત આવી પોચી અને એકદમ મોઢામાં ઓગળી જાય એવી સુખડી ઘરે બનાવી શકે. તો મિત્રો, અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.